અહીં આપણે 1 થી 25 સુધીની સંખ્યાઓ એવી રીતે ગોઠવીએ જેથી તેની તમામ આડી લાઇનોમાં, ઊભી લાઇનોમાં અને ક્રોસ લાઇનમાં તમામ સંખ્યાઓનો જ્યારે આપણે સરવાળો કરીશું ત્યારે તમામ સંખ્યાઓનો સરવાળો સરખો આવશે. તો અહીં આપણે 1 થી 25 સુધીની સંખ્યાઓ આપણે ગોઠવીએ. તો અહીંયા નિયમ માત્ર એટલો જ લેવાનો છે કે જ્યારે આપણે શરૂઆત 1 થી કરીએ ત્યારે જે 5 બાય 5 એટલે કે ટોટલ 25 ખાના છે તેમાં ઉપરમાં જે વચ્ચેનું ખાનું છે તે આપણે 1 લખીશું. ત્યારબાદ અહીંયા જે એરો કરીએ એ રીતે એરોની નિશાની મુજબ આપણે આગળ વધીશું. તો અહીંયા આપણે 1 લખ્યો છે. હવે આ રીતે એરો પ્રમાણે આપણે ચાલીશું ત્યારે અહીંથી આ બાજુ આવશે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ ખાનું નથી. અને જો આ રીતે ખાનું ન હોય તો આપણે સીધા જ નીચેનું જે ખાનું છે તે આપણે 2 લખીશું. ફરીથી આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ તો 2 પછી 3 આ રીતે અહીંયા લખીશું. ફરીથી એ જ પ્રશ્ન થયો, અહીંથી 3 થી 4 અહીંયા આવશે, પરંતુ અહીંયા પણ ખાનું ન હોતા આપણે અહીંથી જે છેલ્લું ખાનું છે તે આપણે 4 લખીશું. ફરીથી આગળ વધીએ તો 4 પછી 5. હવે જો આગળ અંક લખતા જો કોઈ બીજો અંક આગળ આવી જાય તો માત્ર ત્યાં એટલું જ કરવાનું છે કે જે અંક આપણે લખ્યો છે એના પછીનો અંક તરત જ તેના નીચે લખી દેવાનો. તો અહીંયા 6 લખીશું, ત્યારબાદ આગળ 7, આ પ્રમાણે 8. હવે અહીંથી આગળ જતા અહીંયા ખાનું નથી એટલે 9 અહીંયા નહીં લખી શકાય, ત્યાંથી આપણે સીધા જ નીચે આવી જઈશું અને આ રીતે અહીંયા ખાનું છે ત્યાં 9 લખીશું. ત્યારબાદ અહીંથી આ બાજુ આવશે, અહીંયા પણ ખાનું નથી એટલા માટે અહીંયાથી આ બાજુ આપણે 10 આવીશું. 10 થી હવે આગળ 6 લખેલા છે એટલા માટે તેના નીચે જ આપણે 11 લખી દઈશું. તો આ રીતે 11, ત્યારબાદ 12, 13, 14, 15. હવે અહીંયા આ રીતે ખૂણો આવે છે તો એના પછી 16 સીધા જ એના નીચે લખી દઈશું. તો આ રીતે 16, પછી એ રીતે ફરીથી અહીંયા 17, પણ ખાનું નથી આપેલું એટલા માટે અહીંયા સીધા જ આપણે છેલ્લે 17 લખી દઈશું. ત્યારબાદ આગળ જતા અહીંયા 18માં ખાનું નથી એટલે સીધા જ આપણે નીચે આવી જઈશું. તો આ રીતે 18, 19, 20. હવે ફરીથી એ જ વસ્તુ આવી છે, આગળ 16 લખેલા છે એટલા માટે 20 પછી 21 એના નીચે લખી દઈશું. તો આ રીતે 21, 22, ત્યારબાદ આગળ અહીંયા ખાનું નથી એટલે એનાથી છેલ્લું ખાનું આપણે લઈશું 23, પછી 24, પછી અહીંથી 12 આવીએ છીએ એટલે સીધા એના નીચે લખીશું 25. હવે આપણે અહીંયા તાળો જો મેળવવો હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1 જ્યાં 1 લખ્યો છે એની જ લાઇનમાં છેલ્લે 25 આવવા જોઈએ. જો આ રીતે બની હોય તો આપણો જે જાદુઈ ચોરસ છે એ સાચો રહેશે. હવે વાત કરીએ સરવાળાની, તો અહીંયા આપણે પહેલા ક્રોસ લાઇનમાં આપણે સરવાળો કરીએ તો 11, 12, 13, 14 અને 15 આ તમામનો સરવાળો થશે 65. એ જ રીતે અહીંયા 17, 5, 13, 21 અને 9 તેમનો પણ સરવાળો થશે 65. આ જ રીતે આડી લાઇનમાં 17, 24, 1, 8, 15 એમનો પણ સરવાળો થશે 65. એ રીતે તમામનો 65 સરવાળો થશે. ઊભી લાઇનમાં પણ 65 સરવાળો થશે. તો આ રીતે આપણે આ ટ્રીકની મદદથી તમામ બાજુઓનો આડી અને ઊભી બાજુઓ એ રીતે ક્રોસ લાઇનમાં પણ તમામનો સરવાળો આપણે 65 કરી શકીએ છીએ. તો તમે પણ આ રીતે ઘરે બેઠા બેઠા કોઈ પણ જાદુઈ ચોરસ લઈને આપણે આ રીતે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને જાદુઈ ચોરસ બનાવી શકીએ છીએ.